સ્વાગત આજે આપણે પરીક્ષા હોય છે મિત્રો અલ નીનો સંઘર્ષ એસોસિએશન ને ટૂંકમાં ઈ એન એસો પણ કહેવામાં આવે છે મિત્રો સૌથી પહેલા તો આપણે અલ અને લા નીનાનો અર્થ સમજી લઈએ સ્પેનિશ ભાષામાં અલ એટલે છોકરો માનવામાં આવે છે અને લા નીના નો અર્થ થાય છે છોકરી ભૂગોળની દ્રષ્ટિએ ખાસ અગત્યનો ટોપિક અલ નીનો અને લા નીનાની અસરો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો પેસેફિક મહાસાગર પાસે દર પાંચથી આઠ વર્ષે ઉદ્ભવતી કુદરતી આબોહવાની એક તરા એટલે અલનીનો સંઘર્ષ એસોસિએશન એના કારણે વિષવૃત્ત પાસે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધી જતું હોય છે અલનીનોની અસરને કારણે જ્યારે લાનીના ઘટના દરમિયાન દરિયાની તે વિસ્તારની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધારે ઠંડુ થઈ જતું હોય છે આ બંને ઘટનાઓ મિત્રો આબોહવાની તરાહો જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગોને પણ મોટા પાયે અસર કરતી હોય છે અને મોટા ભાગના વાવાઝોડાઓના કારણ અલનીનો અને લાલનીના હોય છે અલનીનોની અસર વિશે આપણે જોઈએ તો અલનીનોની ઘટના ખાસ કરીને ઉત્તર ગોળાર્ધની આબોહવામાં પરિવર્તન કરે છે તેના કારણે ઉત્તર અમેરિકામાં ભારે વરસાદ ઇક્વાડોરથી લઈને મેક્સિકોના અખાત સુધી પૂર તેમજ હવાઈ અને તાહિતીમાં ચક્રવાત આવવા જેવી ઘટનાઓ બને છે સાથે સાથે તે મધ્ય અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા ભાગોમાં તીવ્ર દુષ્કાળની સ્થિતિ પણ ઉત્પન્ન કરે છે એટલે કે આ આપણે જોઈએ તેમ અલનીનોની અસરને કારણે એક બાજુ જ્યારે અમેરિકામાં ચક્રવાતો આવે છે ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળની સ્થિતિ ઉત્પન્ન થાય છે મિત્રો ઉપરાંત અલનીનોની અસરમાં પૂર્વ અમેરિકામાં શિયાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહે છે લાનીનાની અસર વિશે જોઈએ તો લાનીનાની અસર એટલે અલ લીનોનીની અસરથી એકદમ વિપરીત અસર લા લીનાના કારણે દક્ષિણ અમેરિકામાં દુષ્કાળ અને પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ભારેપૂર અને વરસાદની સ્થિતિ પેદા થાય છે મિત્રો આ સમયગાળા દરમિયાન શિયાળો સામાન્ય કરતા વધુ ઠંડો અને સૂકો હોય છે દરિયાઈ જીવોને લા લીનાના દરમિયાન પુષ્કળ ખોરાક મળી રહે છે કારણ કે તે સમયે દરિયાના પ્રવાહોમાં પાણીમાં ઊંડે સુધી ઠરેલા પોષક પદાર્થોને તાણી લાવે છે મિત્રો સ્પેનિશમાં મેં જે તમને કીધું એમ અલ નીનો એટલે છોકરો અને લા એટલે છોકરીઓ અર્થ થાય છે અહીં ઈ એન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં માં છેલ્લા પચાસ વર્ષોથી સૌથી વધુ તીવ્રતા અલનીનોની રહે છે ગ્લોબલ વોર્મિંગ અને હવામાનની ઘટનાઓની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગના કારણે મહાસાગરના પ્રવાહો અને હવામાનની પ્રણાલીઓ ઉષ્ણકટિબંધના દરિયામાં રહેલી વધારાની ગરમીને મુક્ત કરવા માટે સક્ષમ રહેતી નથી આબોહવા વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે કે મહાસાગરોના ગરમ તાપમાનને અલનીનો અને લાનીના જેવી ઘટનાઓનું પ્રમાણ તાજેતરના દાયકામાં વધાર્યું છે વધારે તાપમાન જમીન પરથી પણ બાષ્પીભવનમાં વધારો કરે છે અને હવામાં ભેજનું પ્રમાણ વધારે છે તેના કારણે અલનીનો દ્વારા સર્જાતા તોફાનો અને પૂરનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે હાલમાં જ ઓખી નામનું વાવાઝોડું આવ્યું એ પણ અલનીનોની અસરને કારણે જ આવ્યું છે મિત્રો તો અળનીનો અને લાનીના એ બંને શબ્દો ખૂબ જ અસરો ખૂબ જ મહત્ત્વની છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આના વિશે પૂછાઈ શકે એવી શક્યતા છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટમાં જણાવો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપ પૂરો વિડીયો જોયો એ બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર